नमस्कार, हूँ प्रतिपाल सेजाला। अब तक बुलेटिन में आपनु स्वागत करू छू। विगतवार समाचार जोता पेला जोईए आजना मुख्य समाचार। स्टार्टअप में विदेशी रोकाणकारों ने मूड़ी नफा माथी कर मुक्ति। 2000 नी नोट बंदी थी अर्थतंत्र ने फायदा ही फायदा। नर सरोवर मेहमानों ने साचवा जंगल खातु सज। हवे जो है समाचार विगतवार। सरकार स्टार्टअप ने वेग आपवा माटे सतत प्रयत्न करी रही छे। त्यारे विदेशना 21 देशों जे स्टार्टअप में रोकाण करता होय तेनु मूड़ी नफामांथी करमुक्त बनावानो नाणा मंत्रालय अने CBDTA निर्णय कर्यो छे। सिंगापुर, नेधरलेंड अने मोरिशियसथी करवामां आवतुं रोकाण माफीमांथी बाकात राखवामां आवे छे। देशमां स्टार्टअप वेग आपवा माटे केन्द्रना नाणा मंत्रालय द्वारा नोटिफिकेशन जाहेर करवामां आव्युं छे। CBDTના નોટિફિકેશન મુજબ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનાર 21 દેશના NRI રોકાણકારોને એન્જલ ટેક્સમાં માફી આપવામાં આવી છે। આ 21 દેશમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સનો સમાવેશ થાય છે। ટેક્સ હેવન ગણાતા દેશોના જેવા સિંગાપુર, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને મોરિશિયસમાંથી સ્ટાર્ટઅપ્સ કરવામાં આવનાર રોકાણકારોને એન્જલ ટેક્સની માફીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। CBDTના નોટિફિકેશન 1 એપ્રિલથી અમલી બનાવાયું છે। કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે બજેટમાં સ્ટાર્ટઅપ સિવાય લિસ્ટિંગ કર્યા વિનાની પ્રાઇવેટ કંપનીઓ માટે આવતા વિદેશી રોકાણ પર એન્જલ ટેક્સ લાદવામાં આવ્યો છે। મોદી સરકાર વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાને રાખીને બે જ દિશામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં એક તો અર્થતંત્રને મજબૂતાઈ અને બીજું આતંકવાદનો ખાત્મો। અર્થતંત્રને મજબૂતાઈ આપવાના મોદી સરકારના અનેક પગલાઓ સફળતાની દિશામાં છે, જેથી ભારત અત્યારે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બન્યું છે। હવે આ વિકસતા અર્થતંત્રને 2000ની નોટ બદલી થોડા અંશે બૂસ્ટર આપશે તેવું નિષ્ણાંતોનું માનવું છે। 19 મે 2023ના રોજ ભારતીય રિઝર્વ બેન્કે એક મોટો નિર્ણય લીધો અને 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો। RBIના નિર્ણય બાદ લોકોમાં થોડા અંશે ડરનો માહોલ પણ જોવા મંડ્યો હતો, જો કે બાદમાં લોકોમાં પણ જાગૃતતા આવી અને નોટબંધી નથી, આ તો નોટ બદલી છે। RBIની ગાઈડલાઇનમાં પણ જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટ બેંકમાં જમા કરાવી શકાય છે તેમજ બદલાવી શકાય છે, ત્યારબાદ 2000ની નોટ લીગલ ટેન્ડર તરીકે પણ ચાલુ રહેશે। નિષ્ણાંતોના મતે 2000ની નોટ બદલીથી અર્થતંત્રને ફાયદા ઈ ફાયદા જેવી સ્થિતિ છે। ટૂંકા ગાળામાં ફાયદા જોઈ શકાય છે। નાણાંનો સંગ્રહ હતો તે હવે સર્ક્યુલેશનમાં અને બેંકોમાં આવશે, જેને કારણે નાણાં આર્થિક વ્યવસ્થામાં રોકાશે, બેન્કિંગમાં પણ મોટા પ્રમાણમાં નાણાં આવશે। આમ ટેડેડ પેડલના નાણાં અર્થતંત્રના ફરતા થશે। લાંબા સમયગાળા ફાયદા જોઈ તો મોટું ચલણ જ ન હોવાથી કાળા નાણાંને તેમજ સંગ્રહ ઉપર આંશિક અસર સાથે અર્થતંત્રમાં આ નાણાં વધુ ઉપયોગી બનશે। વધુમાં ડિજિટલાઇઝેશન અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ પણ વધશે, આમ નોટબંધી અને ફાયદાઓ આપશે। બીજું કે અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે ચલણમાં જેટલી મોટી નોટ એટલું અર્થતંત્રને મોટું નુકસાન થાય છે, આમ કાળા નાણાંમાં મોટી નોટ ઉપયોગી બનતી હોય તેમાં પણ રાહત મળશે। વિદેશી પક્ષીઓના આશરો બનતા એવા નળ સરોવરમાં પક્ષીઓને મહેમાન ગતિ આપવા માટે વન વિભાગને મોટી કસરત કરવી પડે છે। નળ સરોવરમાં નર્મદાના પાણીનું લેવલ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરવું પડે છે, ઉપરાંત બીજી પણ અનેક વ્યવસ્થા કરવી પડે છે। સરોવરમાં લગભગ 1.5 ફૂટ પાણીમાં યાયાવર અને સંવેદિત પક્ષીઓ ગુજરાતમાં પ્રથમ રામસર સાઇટ પર આવેલ। સામાન્ય રીતે પક્ષીઓ ઓક્ટોબર નવેમ્બરમાં મુલાકાતે આવે છે। નર્મદામાંથી છોડવામાં આવતા પાણીના વધારાના પ્રવાહને ચકાસવા માટે નળ સરોવરના કર્મીઓ પ્રયાસોથી આદર્શ જળસ્તર જાળવવાનું શક્ય બને છે। જો મહત્તમ તાપનું ઊંચું રહેવાનું ચાલુ રહેશે અને જો ચોમાસામાં વિલંબ થશે તો આગામી 1 મહિનામાં તળાવ સુકાઈ જશે અને અનિચ્છનીય વનસ્પતિના નાશ પામશે, પછી પક્ષીઓ અન્ય સ્થળે ઉડી જશે, તે એમને તળાવની જાળવણી કર્યા હાથ ધરવા મદદ કરશે। વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું, સરોવરને પાણીની ઉપર ઉછરેલા જળચર નિંદણના ઉપદ્રવનો સામનો કર્યા બાદ વન વિભાગે હવે તમામ
તકેદારી રાખી રહ્યું છે। એટલા માટે થયું કારણ કે સરોવરમાં આ છોડવામાં આવતા નર્મદાના પાણીની મીઠાશને કારણે તેની ખારાશનું સ્તર ઘટ્યું હતું। તળાવમાં માત્ર જરૂરી પાણીનું સ્તર જાળવવાની અનિચ્છનીય વનસ્પતિઓમાંથી મુક્તિ મળશે। અત્યારે પાણીનું સ્તર પક્ષીઓ માટે એકદમ યોગ્ય છે। રાજકોટ શહેરના નવનિયુક્ત ભાજપ પ્રમુખ મુકેશ દોશીને ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો અને નેતાઓએ આવકાર્યા હતા। શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર ડોક્ટર પ્રદીપ ડવ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। આ તકે મુકેશ દોશીએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી કરીશું અને સૌથી વધુ લીડ સાથે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારને પણ જીતાડીશું। આવતીકાલે બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં મુકેશ દોશી વિધિવત કાર્યભાર સંભાળશે। સૌ પ્રથમ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, સમગ્ર સંગઠનની ગુજરાત પ્રદેશની ટીમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। એક મોટી જવાબદારી, એટલા માટે મોટી જવાબદારી કહીશ કે રાજકોટ શહેર એ સંગઠનનો ગઢ ગણાય છે। અહીંના કસાયેલા કાર્યકર્તાઓએ આખા દેશને રાહ ચીંધો છે, એમ કહીએ તો પણ ચાલે। આદરણીય ચીમન કાકાને યાદ કરીશ, આદરણીય અરવિંદભાઈ મણિયારને યાદ કરીશ, વજુભાઈને યાદ કરીશ, વિજયભાઈને યાદ કરીશ, અમારા વરિષ્ઠ આગેવાનોને પણ યાદ કરીશ। સાથે સાથે હું પણ ચોક્કસ કહીશ કે આ એક જવાબદારી છે, પદ મેળવ્યું છે, ચોક્કસ જવાબદારી ભારતીય જનતા પાર્ટીમાં આવતી અને જાતી રહેતી હોય છે। આજે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને શેર ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી છે, પણ મારો એક સંકલ્પ છે કે હું તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને કામ કરીશ, સંગઠનનો વ્યાપ વધારીશ અને તમામ જૂના નવા કાર્યકર્તાઓને યાદ કરીને એ બધા જ કાર્યકર્તાઓને પાછા સક્રિય કરવાનો પ્રયત્ન પણ કરશું। ભારતીય જનતા પાર્ટી પરંપરાગત રીતે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ રાજકોટનો ગઢ છે। 2024ની લોકસભાની ચૂંટણી પણ આવે છે, એક બહુ મોટી જવાબદારી, અને હું એવું ચોક્કસ કહીશ મારા તમામ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના અમારા પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સંસદ સભ્યશ્રી સહિતના તમામ લોકોની હાજરીમાં ચોક્કસ કહું છું કે 26 લોકસભાની જે ચૂંટણી બેઠક છે ગુજરાતમાં, એમાં સૌથી વધારે જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે તમામને સાથે રાખીને રાજકોટ લોકસભાની સીટમાં સૌથી વધારે મતથી અહીંના ઉમેદવાર વિજેતા બને માટેનો મારો પ્રયત્ન રહેશે। હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના 2 દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન માટે અલગ અલગ 12 જેટલી સમિતિની રચના કરવામાં આવી, આ ઉપરાંત 2 લાખથી વધુ શ્રદ્ધાળુ કાર્યક્રમમાં હાજરી આપશે। ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને બીજેપી પ્રદેશ પ્રમુખને આપવામાં આવ્યું હતું। ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન અને સભા યોજી દરબાર લગાવવામાં આવશે। રંગીલા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વખત ગોટેક 2023 એક્સપોનું પ્રારંભ થયો છે। 2.30 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં 4 વિશાળ 80 ડોમમાં અંદાજિત 200થી વધુ ગો આધારિત પ્રોડક્ટ એક સ્થળે જોવા મળશે। બધા ડોમને સુરભિ, સુશીલા, સુભદ્રા અને કપિલા સહિતની ગાયોના નામ આપવામાં આવ્યા છે। ગાય આધારિત ઉદ્યોગો માટે પ્રથમ વખત આવા એક્સપોનું આયોજન થયું હોવાના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગૌટેક 2023 એક્સપો બીજા દિવસે લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। બહોળી સંખ્યામાં એક્સપોની વિઝિટરોએ મુલાકાત લીધી હતી। રાષ્ટ્રીય ગૌ સેવાના આયોગના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ કથિરિયાએ GCCIના માધ્યમથી ગો આધારિત ઔદ્યોગિક પ્રદર્શન અને ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કર્યું છે। રાજકોટ નહીં પરંતુ કહી શકાય કે રાજ્યમાં ઇતિહાસમાં પહેલી વખત જે ગૌટેકનું આયોજન થયું છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, મારી સાથે આયોજકની ટીમમાંથી મિતલભાઈ કેતાણી જોડાયા છે। મિતલભાઈ, આજે બીજો દિવસ છે, કેવો પ્રતિસાદ છે? ખૂબ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, અને હું તો એમ કહીશ કે માત્ર રાજ્ય કક્ષાએ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માત્ર ગાય આધારિત ઉદ્યોગો, ટેકનોલોજી અને વ્યવસાયો અંગે તેમાં પંચગવ્ય માટેનો ગૌશાળા પાંજરાપૂર્ણ સ્વાવલંબન માટેનો આ પ્રકારનો સર્વપ્રથમ પ્રયોગ સફળ થયો છે અને રાજકોટની ધર્મપ્રેમી ગૌપ્રેમી જનતાએ આ મેળાને અભૂતપૂર્વ સફળ બનાવ્યો છે। આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। અહીંયા લગભગ 200થી પણ વધારે સ્ટોલ વૈશ્વિક સ્તરના બધા ગૌ ઉદ્યોગીકારોને રાખવામાં આવ્યા છે, અને દરરોજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ 8:30-11 સુધી હોય છે, તેને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો માણતા હોય છે। આપના અબ તકના લોકપ્રિય માધ્યમ સૌને વિનંતી કરું કે 24-28 દરમિયાન રાજકોટના હાર્દસમાં રેસકોર્સ વિસ્તારમાં સવારે 9-7 સુધી આ ગૌટેક એક્સપો ખુલ્લો હોય છે,
ત્યારબાદ સાંજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હોય છે. આપ પણ અચૂક પધારો અને પરિવારને પણ ખાસ બચાવો. ગૌમાતા દાન લેનારી નહીં પણ દાન દેનારી બને એ દિશામાં એક મક્કમ અને નિર્ણાયક પગલું એટલે ગૌટેક. આજે આ ગૌટેક જે આપણા રેસકોર્સ ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે, કહેવાય ને કે રાજકોટની ભૂમિ તો પવિત્ર થઈ છે, સાથો સાથ સૌરાષ્ટ્રની ભૂમિને પણ પવિત્ર કરતો આ ગૌટેક છે. તો ક્યાંક ને ક્યાંક લોકો જે અહીં આવી રહ્યા છે એ ગૌમાતા વિશે માહિતી મેળવી રહ્યા છે, સાથો સાથ ટેકનોલોજી કઈ કઈ આવી છે, ખેડૂતો માટે કઈ રીતના ઉપયોગી છે. હું મારો વ્યક્તિગત મત આપું છું. હું એવું ચોક્કસપણે માનું છું કે ગૌમાતાનું માત્ર ધાર્મિક મૂલ્ય જ આપણે સમજ્યા છીએ. ગાયને આપણે માતા કીધી પણ હું એક ધર્મલક્ષી કીધું છે. માતા 1000% છે, પરંતુ ગૌમાતાનું શૈક્ષણિક મૂલ્ય પણ છે, આર્થિક મૂલ્ય પણ છે, મેડિકલ પણ છે, સેવાકીય પણ છે અને સાંસ્કૃતિક મૂલ્ય પણ છે. ગઈકાલે આપણા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે પણ આ જ વાત કરી કે 5 થી 5 વર્ષમાં જ એક એવું સ્ટેજ આવશે કે જે દૂધ ન દેનારી ગાય હોય છે, જે અત્યારે આપણે જોવા મળે છે રસ્તે રખડતી હોય છે, પાંજરાપોળમાં હોય છે કે કમનસીબે ક્યાંક ક્યાંક કતલખાને જાય છે, એ બધી વસ્તુ બંધ થઈ જવાની છે. રસ્તે રખડતી ગાયનું ગૌમૂત્ર અને ગોબર પણ એટલું કિંમતી, એટલું પવિત્ર અને એટલું આરોગ્યવર્ધક છે, આર્થિક રીતે પણ ખૂબ સારું છે કે લોકો એ ગાયને બાંધી લેશે અને પોતાના સ્વાસ્થ્ય માટે, ગાયના સ્વાસ્થ્ય માટે નહીં, ગાયના કલ્યાણ માટે નહીં, પણ જો આપણે બચવો છે તો ગાયને બચાવવી પડશે એવી એવી આ આખી વાત છે. અહીંયા આપ જોઈ શકશો કે ગાયના ગોબરમાંથી પેઇન્ટ્સ પણ કઈ રીતે બને, કલર હોય, ઈંટ હોય, ઈંટ કેવી રીતે બને, અલગ અલગ પ્રકારની 300થી પણ વધારે પ્રોડક્ટ્સ કઈ રીતે બને એ બધાનું પ્રત્યક્ષ નિદર્શન છે અને ખેડૂતો પશુપાલકો પણ ખૂબ મોટી સંખ્યામાં અહીં આવ્યા છે. આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો, અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ. 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે. બાળકોના માનસિક, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે એનસીસી અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે. સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે. સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક, નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે. પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ડી કે વાડુદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ, હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર. એટલે તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ. વધુ વિગતો માટે સંપર્ક કરો 8866110011. પંચશીલ સ્કૂલ, ગોંડલ રોડ, રાજકોટ. વન્ય જીવ
સેન્ચ્યુરી અભયારણ્યમાં ગેરકાયદેસર દબાણો થકી વન્યજીવો નષ્ટ વિલુપ્તને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે વન્યજીવ બચાવવા માટે વન્યજીવ સેન્ચ્યુરી અભયારણ્ય બચાવવા અભિયાન જે નીલ વિઝોડા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તે અભિયાનને ન્યાય મળે તે માટે તારીખ 27/5/2023 ધરણા બાબતે કલમ 515ની ફરજ અદા કરતા રાષ્ટ્રવાદી નાગરિકોના રક્ષણ બાબતે. મારું નામ ગેલાભાઈ રવાભાઈ અને નીલવી જોડાનું બાપા શું સુનિલના જે સુનિલભાઈ વન્યજીવોની લડત ઉપાડી રણ અભિયાનમાં સેંકડો મીઠાના કારખાના થઈ ગયા અને વન્યજીવોને ત્રાસ થઈ પડ્યો મોટો બધો. હવે આ દેખ્યો જોયો જોઈ જાણી અને આ એક લડત ઉપાડી કે વન્યજીવોને બચાવવા જોઈએ અને આની વાત સરકાર સુધી પહોંચાડવી જોઈએ, તો એના માટે આંદોલન કર્યું. પણ જે મીઠાઓનો માફિયા કારખાનાઓના માફિયા એમણે આ વાત સીબાણી નહીં, એને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો, એના ઉપર હુમલો કર્યો, હુમલો કરતા ન મળ્યો તો એના ઉપર પાઇપ મારી મારવો, એને ખતમ કરવો, આંદોલન ખતમ કરવો, આ એમનું ધ્યેય છે. તો મારા દીકરો વનપ્રેમી છે અને દેશપ્રેમી છે અને દેશમાં ભ્રષ્ટાચાર મુક્ત થાય, સુશાસન આવે એવા વિચાર ધરાવી છે. રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખેડૂતોને તેમની ઉપજના બદલામાં રોકડ રૂપિયા 2000ની નોટ ફરજિયાતપણે આપતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને 2000ની નોટ ફરજિયાત લેવા માટે ફોર્સ ન કરી શકાય, સરકારે 2000ની નોટ શાંતિપૂર્ણ રીતે આપ બદલી શકો તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરેલ છે. રાઘવજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે તે યાર્ડ ચેરમેન સાથે વાતચીત કરીને નિરાકરણ લાવશે. નોટો સંબંધી મારી દ્રષ્ટિએ કોઈ પ્રોબ્લેમ નથી, સરળતાથી લોકો નોટ બેંકમાં જમા કરાવી શકે છે, એટલે આ માટેનો કોઈ ઇસ્યુ હોય એવું નથી. હવે આ પ્રશ્ન મારા ધ્યાનમાં નથી, કોઈને ફરજિયાત આપી પણ ન શકાય, પણ કદાચ જો આપી હોય તો એના માટેની સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરી. સુરત શહેર તથા સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ટોબેકોની દુકાનોના શટર તોડી ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનું મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીની સુરતની પૂર્ણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ 4 આરોપીની પૂછપરછ દરમિયાન 4 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 10,80,120નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોબેકની શોપમાં ઘરફોડ કરી એનું શટર તોડી અને ચોરી કરવા અંગેનો ગુનો નોંધાયેલ હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ, સેક્ટર 1 સર, DCP ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સની ટીમ આ ગુનાના કામે વર્કઆઉટ કરી રહી હતી. એ દરમિયાન પૂણા પોલીસે બાતમી હકીકત આધારે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જે આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ સુરત શહેરના અને રૂરલ વિસ્તારના કુલ 4 ગુનાનો ભેદ ઉકેલાય છે, જેમાં પૂણા પોલીસ સ્ટેશન, સરથાણા પોલીસ સ્ટેશન, કામરેજ તેમજ કડોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ ગુના આચરેલાની હકીકત બહાર આવેલ છે. આમ 4 ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે. પોલીસે તપાસ દરમિયાન કુલ 10,80,120 રૂપિયાનો મુદ્દામાલ પણ ગુનાના કામે હસ્તગત કરેલ છે અને 4 આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ પોતે 4 આરોપી પૈકી અન્ય આરોપીઓ મુંબઈ શહેરના VP રોડ તેમજ નારપોલી, DB બાર્ગ, VP રોડ એમ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ છે. ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના ઉપક્રમે જિલ્લા પંચાયત રાજકોટ આયોજિત 31મી સ્વ બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત રાજકોટના પોલીસ હેડક્વાર્ટરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થઈ છે. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 26મીથી 31 મે સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાની કુલ 30 ટીમોએ ભાગ લીધો છે. વર્ષ 1991થી આ ટુર્નામેન્ટની શરૂઆત થયેલ છે. આ તકે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટ માટે સરકારી ગ્રાઉન્ડ ખેલાડીઓને મળી રહે તે માટે તેઓ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે. આજે
પંચાયતી રાજના પ્રણેતા સ્વર્ગસ્થ બળવંતરાય મહેતાના નામથી વર્ષોથી લગભગ આ 31મી આ ટુર્નામેન્ટ છે, આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ. આ ક્રિકેટ ટુર્નામેન્ટ આજે રાજકોટના આંગણે યોજાણી છે ત્યારે મારા હાથે એનું ઉદ્ઘાટન થયું અને મને ખૂબ આનંદ થયો કે 30 જેટલી ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતોની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી છે. 5 દિવસ સુધી આ ટુર્નામેન્ટ યોજાશે. જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓએ પણ આ ટુર્નામેન્ટની વ્યવસ્થા માટે અને સગવડતા માટે ખૂબ સારું આયોજન કર્યું છે અને આવા ટુર્નામેન્ટોના કારણે યુવાનોમાં રમતગમત ક્ષેત્રે ઉત્સાહ વધે એવું સુંદર મજાનું વાતાવરણ અહીં ઉપસ્થિત થયું છે. સામાજિક વનીકરણ અને વિસ્તરણ રેન્જ વન વિભાગ અને રાજ્યની અગ્રીમ વૃક્ષ ઉછેર માલપુર ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અંતર્ગત વિશાળ સાયકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી સાથેના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં નગરના આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌને પર્યાવરણને બચાવવા વન પંડિત દિનેશ ઉપાધ્યાયે સમૂહમાં શપથ લેવડાવ્યા હતા. આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો માલપુર તાલુકાની વનમંડળી, સામાજિક વનીકરણ વિભાગ, નોર્મલ વિભાગ તેમજ માલપુરના અગ્રગણીઓ સાથે મળી જે સાયકલ રેલીમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મદદરૂપ થઈ અને પર્યાવરણ નુકસાન અટકાવવા માટે જે સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો તે બદલ સમગ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સમગ્ર વિસ્તારનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સમગ્ર માલપુર તાલુકાની જનતા આ બાબતે ખૂબ જ ખુશ છે, ખૂબ ખૂબ આભાર. માલપુર તાલુકાની અંદર લાઈફ મિશન અંતર્ગત એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. એ સાયકલ રેલીની અંદર 50-100 સંખ્યામાં માલપુર તાલુકાના લોકો જોડાયા હતા. એની અંદર ફોરેસ્ટ વિભાગની વિસ્તરણ રેન્જ, નોર્મલ રેન્જ તથા વૃક્ષ ઉછેર મંડળી અને માલપુર તાલુકાની બીજી સંસ્થાઓ જોડાઈ હતી. એમને ખૂબ જહેમત ઉઠાવી અને એક રેલી સ્વરૂપે આ સાયકલ રેલી માલપુર તાલુકાના અંદર શહેરી વિસ્તારમાં ફરી ફર્યા બાદ અમે ત્યાં સ્લોગનો બોલાવડાયા, પ્રતિજ્ઞાઓ લેવડાવી અને ગામની અંદર બીજા પબ્લિકની અંદર અવેરનેસ થાય એ માટે અમે ખૂબ સરસ આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને પર્યાવરણ જાગૃતિ થાય, ઉર્જાની બચત કરીએ, અન્નનો બગાડ થતો અટકાવીએ, પાણીનો બગાડ થતો અટકાવીએ અને આ બધું જે પર્યાવરણની સાથે સંકળાયેલું છે. હવે 12મા ધોરણના પરિણામોની રાહ જોવાના રહી છે ત્યારે વલસાડની સ્કૂલમાં પ્રેરણારૂપ સંદેશ આપવામાં આવ્યો હતો. આત્મહત્યા કે હતાશાના માર્ગે જવા કરતાં કંઈક નવું પણ વિચારી પરિણામ પહેલાં આગળ ભવિષ્યનું સંશોધન જરૂરી છે. ભલે ટકા ઓછા હોય પરંતુ ઇંગ્લિશ વિષય હોય તો 12મા ધોરણ પછી નર્સિંગ કોલેજ ઓછા ખર્ચે અને ઓછી ફી સાથે વિદ્યાર્થીની આ માટેની એક મોટી તક છે અને અન્ય જાતિના લોકો માટે નજીવા ખર્ચે નર્સિંગનો અભ્યાસક્રમ એક મોટી તક બની ઊભી રહી છે. પ્રથમવાર 70થી વધુ વિદ્યાર્થી NMA, GNM અને સાયન્સ નર્સિંગ માટે તૈયાર થઈ રહ્યા છે. વિવેકાનંદ નર્સિંગ કોલેજના આચાર્ય છું. અહીંયા આચાર્યની ફરજ બજાવું છું. વિવેકાનંદ નર્સિંગ કોલેજ એક ઉમરગામના છેવાડાના ગામ સરાઈ ફાટક પાસે આવેલી છે. આ કોલેજમાં ANM, GNM, BSc નર્સિંગ આમ 3 કોર્સ ચાલુ છે. ANM અને GNMનો કોર્સ, ANM 2 વર્ષનો નર્સિંગ કોર્સ છે, GNM 3 વર્ષનો નર્સિંગ કોર્સ છે અને BSc નર્સિંગ 4 વર્ષનો નર્સિંગ કોર્સ છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓને એ સમસ્યા હતી કે આર્ટ્સ કોમર્સ પછી અથવા તો સાયન્સ લીધા પછી કયા ફિલ્ડમાં એડમિશન લેવું, તો એ લોકો નર્સિંગમાં એડમિશન લઈ શકે છે. 12 સાયન્સ કર્યા પછી એ લોકો BSc નર્સિંગના કોર્સમાં એડમિશન લઈ શકે છે. તેમજ આર્ટ્સ કોમર્સ અને સાયન્સના બધા જ વિદ્યાર્થીઓ ANM અને GNMમાં એડમિશન લઈ શકે છે. નર્સિંગ કોર્સ કર્યા પછી એ લોકોને PHC, CHC પર સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલમાં નોકરી કરવાની સુવર્ણ તક મળે છે. તેમજ તે લોકો કોમ્યુનિટીમાં જઈને પણ પોતાના વિસ્તારને ડેવલપ કરવા માટે સારું એવું યોગદાન આપી શકે છે. હું આદિવાસી 50 વર્ગની રહેવાવાળી છું. હું 12મું આર્ટ્સ લીધું એ પછી મને વિચાર આવ્યો કે હું એના પછી શું કરીશ. મારા ઘરના બધા એવું કહેતા હતા કે તું એક છોકરી છે, તું શું કરી શકીશ. પણ મને એ પછી અહીંયા કોલેજ આવી એટલે મને એટલો ફાયદો થયો કે હું નર્સમાં જોડાઈ શકું છું. નર્સની શીખવા માટે આવું છું, ગામની સેવા કરી શકું છું અને લોકોને પણ
પ્રેરણા આપી શકું છું કે ને હું નર્સ શીખીને પછી પ્રાઇમરી ગવર્મેન્ટમાં જોબ, પ્રાઇવેટ જોબ કે તો પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ હું નોકરી કરી શકું છું. તેના પછી મને સ્ટાર્ટિંગ સેલરી 30,000 થી 35,000 મેળવી શકું છું અને એ સેલરીથી હું ઘરનું ભરણ પોષણ પણ કરી શકું છું અને ઘરની હેલ્પ પણ કરી શકું છું. હું એક આદિવાસી છું અને બારમું આર્ટ્સ પછી હું શું કરું એ મને વિચાર ખબર નથી પડતી હતી, પણ ગામડામાં નર્સિંગ કોલેજ આવવાથી મને ઘણો બધો ફાયદો થયો છે. નર્સિંગ આ કરી હું પછી મારા પરિવાર કે આજુબાજુના લોકો કે ગામડાના બધા લોકોની સેવા કરીશ એવી મારી આશા છે. એટલે આ કોલેજ આવવાથી મને ઘણો બધો ફાયદો થયો છે. ગીર જંગલ બોર્ડ નજીક આવેલી સીમવાડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અવારનવાર આવી ચડતા હોય છે, ત્યારે ગીરગઢડાના રસુલપરા ગામમાં અચાનક દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ ગામ ખેડૂત રામજીભાઈ બદલાણીયા તેમજ લંગરભાઈ કલસરિયા બપોરના સમયે પોતાના ખેતરમાં વડલા નીચે સૂતા હતા ત્યારે અચાનક દીપડો આવી ચડતા બંને વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. રડારડ કરતા દીપડાનો ત્યાંથી નાસી છૂટ્યા હતા. હુમલાઓ બંને વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી જેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ ઓફિસર પહોંચી આવ્યા હતા અને ખુખાર દીપડો પાંજરામાં કેદ કર્યો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પછી મને વૂડ તો આપણે કરવું પડે, રીવ બસાવવા બેઠે તો હજી આવ્યા નથી. આ 2-3 કલાક ભાઈ અમરેલી શહેરમાં મુખ્ય વિસ્તારોમાં તેમજ જુદી જુદી જગ્યાઓ પર થયેલા દબાણને હટાવવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી. દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ સાથે નગરપાલિકાનો સ્ટાફ જોડાયો હતો. ઉપરાંત 2 દિવસની દબાણ હટાવો ઝુંબેશ નગરપાલિકાએ 1 દિવસમાં પૂર્ણ કરી હતી, જેમાં લાઠી રોડ, ચિત્તલ રોડ, બારપરા વિસ્તાર, રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રમુખ પણ નગરપાલિકા ઉપર આક્ષેપો કરતા કહ્યું હતું કે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે નાના અને ગરીબ લોકોને હેરાન કરવાનું કામ કર્યું છે. તમે જોઈ શકો છો અહીંયા પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપની જે હદની બહાર જે બ્લોકિંગ કરવામાં આવ્યું છે, ખાસ કરીને હું તમને બતાવીશ કે અહીંયા જે આ બ્લોકિંગ છે એકદમ સ્લોપ કરવામાં આવ્યો છે, જમીન લેવલથી 1 થી 1.5 ફૂટ ઉપર છે, છતાં પણ નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. નગરપાલિકા એમનેમ અહીંયાથી જતી રહી હોવાના પણ આ સામે જોઈ શકો છો ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો પણ આ વાતે રોષે ભરાયા છે. નાના માણસોના જ્યારે છે બ્લોક તોડી પાડવામાં આવ્યા છે, પતરાઓ જે છે એ ખસેડી લેવામાં આવ્યા છે, ત્યારે મોટા માણસોના જે મોટા માથાઓના જે આવા બિન અધિકૃત દબાણો છે તે દૂર કરવાથી ક્યાંક ને ક્યાંક નગરપાલિકા પોતાના વાલાડવલાની નીતિ છે તે અપનાવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. નાના નાના જે બ્લોક કરવામાં આવ્યા છે આગળ જે છે એ બધું તોડી પાડીને ખાડા કરી નાખવામાં આવ્યા છે, ત્યારે આ એમ વાલાડવલાની નીતિ છે કે લાગત હાલે છે તરફથી એક પણ પ્રકારની નથી. હું ટાઉન પ્લાનરને અત્યારે બોલાવું છું, એ જે નિર્ણય આપે એનો અંતિમ નિર્ણય હશે, અમારે એના માર્ગદર્શનમાં કામ કરવાનું રહે છે. આપ સાહેબ અહીંયા અત્યારે છો, જવાબદારીમાં છો, તો તમારી જવાબદારી શું આવે છે? અમારી જવાબદારીમાં જે પણ ટાઉન પ્લાનર અમને માર્ગદર્શન આપે, અમને સૂચના આપે, એનું સૂચનાનું પાલન કરીને અમલીકરણ કરવાનું. એક રોડ સેન્ટર થી એને 15 મીટર થી 70 મીટર સુધી લેવાનું હોય છે. એની જગ્યા ઉપર એને 25-25 મીટર લીધું છે. તમારી કઈ દુકાન કેની હતી, શું કરતા? શ્યામ હોટલ. શ્યામ હોટલ, એમાં શું બનાવતા? પંજાબી ચાઇનીઝ ને મોલ છે મારે, બધું ફર્નિચર ને સ્ટેશનરી ની બધું. અચ્છા, રોડ થી કેટલું અંદર આવે? રોડ થી અંદર મારું છે ને 25 મીટર અંદર આવે. બરોબર. અગાઉ તમને કઈ નોટિસ કે આપવામાં આવ્યું? વસ્તુ નહીં, કોઈ વસ્તુ નથી આપી. એટલે કહેવાનું છે કે એ લોકોને સીધું જ પાડી જ નાખવાનું છે, એમ મારું કહેવાનું. એમ જોવું તો જોઈ જ નહીં. જામનગરના આંગણે રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્યભરના 400 ખેલાડીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તારીખ 25 થી 28 મે સુધી ચાલનારી બાસ્કેટબોલ ટુર્નામેન્ટના પ્રારંભ સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યો હતો. યુવાઓએ સ્પોર્ટ્સમાં વિશેષ રસ દેખાવી તેની જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ તેવું પૂનમબેન માડમે કહ્યું હતું. શહેરની સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે જામનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આયોજિત તથા HR માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત
राज्य कक्षानी बास्केटबॉल टूर्नामेंटनुं आयोजन करायुं हतुं। आ प्रसंगे डिस्ट्रिक्ट એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જામનગર ખાતે ગુજરાત સ્ટેટ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટનું ઓપન ગુજરાત સ્ટેટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 16 વર્ષથી નીચેના બાસ્કેટબોલ પ્લેયર્સ આ ટીમના મેમ્બર્સ હોય છે અને દરેક ડિસ્ટ્રિક્ટમાંથી આ ટીમ આજે જામનગર ખાતે અહીંયા લગભગ 14 બોયઝ ટીમ અને 12 ગર્લ્સ ટીમ અહીંયા આવી અને આવતા 3-4 દિવસમાં એ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। ઘણા સમય પછી જામનગરમાં આ પ્રકારે યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગર ઓફિશિયલી આ આખી ટુર્નામેન્ટનું હોસ્ટ છે। જામનગર આમ તમે જુઓ તો ખૂબ જ સ્પોર્ટ્સ લવિંગ સિટી છે અને આ પ્રકારના કોઈ પણ આયોજન હોય, કોઈ પણ સ્પોર્ટિંગ ઇવેન્ટનું આયોજન હોય એને જામનગરવાસીઓ ખૂબ ઉત્સાહથી આવકારતા હોય છે, વધાવતા હોય છે। ત્યારે જે પ્લેયર્સ છે એ બધામાં તો સ્વાભાવિક રીતે ઉત્સાહ હોય, પણ એ સિવાય પણ જામનગરના નાગરિકો છે, યુથ છે, એ બધામાં પણ આ આખી ટુર્નામેન્ટને લઈને ખૂબ ઉત્સાહ છે। આ તકે મારી સાથે સમગ્ર ઇનોગ્રલ ફંક્શનમાં આપણા જામનગર શહેરના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી ઉપસ્થિત છે, જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી વિમલભાઈ કગત્રા પણ ઉપસ્થિત છે। સાથે સાથે હું ખાસ આયોજન માટે જામનગરની જે યુથ બાસ્કેટબોલ ની આખી ટીમ છે, જે ઓર્ગેનાઇઝેશન છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ। આ તકે એમના સ્ટેટ પ્રેસિડેન્ટ શ્રી શક્તિસિંહભાઈ ગોહિલ પણ જામનગર વિશેષ પધાર્યા છે, જામનગરને એમને યજમાન થવાની તક આપી એ બદલ હું એમનો આભાર અને એમને અભિનંદન આપું છું। એમના સેક્રેટરી શ્રી શફીકભાઈ છે, જામનગરના આપણા પ્રેસિડેન્ટ શ્રી યુબી સિંહ નિર્માણ છે, પરાગભાઈ પટેલ જેઓ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને સાથે સાથે આ સંગઠનમાં પણ સેક્રેટરીની જવાબદારી નિભાવે છે, એમણે ખૂબ મહેનત કરી અને આ સમગ્ર મંચ બધા પ્લેયર્સને ખૂબ સરસ રીતે મળે એ પ્રકારની આખી વ્યવસ્થા કરી છે, અને ટ્રેઝરર શ્રી ઠાકોરજી અને આપણી આખી જે જામનગર જિલ્લાની ડિસ્ટ્રિક્ટની આપણું જે સંગઠન છે, જે ઓર્ગેનાઇઝેશન છે આખું બાસ્કેટબોલ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું, એમને પણ આ સમગ્ર આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સ્થાનિક જે નાગરિકગણ અને આ મીડિયાના પ્રતિનિધિઓ આ ગેમને હાઇલાઇટ કરતા રહેશો, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હંમેશા કહે છે કે તમે ગમે તે સ્પોર્ટ રમો, ચોક્કસ કોઈને કોઈ સ્પોર્ટ પસંદ કરો। હું વ્યક્તિગત રીતે પણ એવું માનું છું, દરેક યુથે કોઈને કોઈ સ્પોર્ટ્સ એની જીવનમાં ચોક્કસ રમવું જોઈએ અને એની એક આદત, એક હોબી, એક પેશન બનાવવું જોઈએ, અને આમાંથી જ ક્યાંક આપણને ચેમ્પિયન્સ મળતા હોય છે, જે સ્ટેટ લેવલ પ્લેયર્સ, નેશનલ લેવલ પ્લેયર્સ અને ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર્સ પણ આવા જ પ્રકારના આયોજનના માધ્યમથી મળતા હોય છે। ત્યારે મને ખાતરી છે કે આયોજનના માધ્યમથી જ્યારે જામનગર યજમાન છે ત્યારે આયોજનના માધ્યમથી બધી જ જે ટીમ્સ અહીંયા આવી છે એ રમવાની તો મજા માણશે જ, પણ સાથે સાથે એક નવા હેલ્ધી સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ સાથે એક મજબૂતીથી ગુજરાતને સમરસતાથી જોડતું, ગેમના માધ્યમથી તમે જોડાવ એવા અન્ય કોઈ માધ્યમથી ના જોડાઈ શકો, એટલે સ્પોર્ટ્સના માધ્યમથી સમગ્ર ગુજરાતને સમરસતાથી જોડતો એક સુંદર મેસેજ લઈ અને આખા સ્પોર્ટિંગ ઇવેન્ટમાંથી ખૂબ એન્જોય કરી, નવા અનુભવો મેળવી અને અહીંથી જશે એ વાતની ખાતરી સાથે હું ફરીથી તમામ આયોજકોને અને તમામ જે ઓર્ગેનાઇઝર્સ છે બે ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલના એ તમામને પણ હું મારા વતી અને જામનગર વતી આવકારી અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તો સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર જોવા માટે જોતા રહો અબ તક બુલેટિન। નમસ્કાર।